મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર બનેલી છે. છેલ્લે મળતી માહિતી અનુસાર આ વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 30થી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. અનેક લોકોના ઘરમાં હજી પણ પાણી ઘૂસેલા છે અને જેને ઓસરવાની રાહ જોવામાં આવી રહી છે. કોલ્હાપુર શહેર જાણે કે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો કોલ્હાપુર નજીક આવેલી આંબેવાડી અને ચીખલી ગામના લોકોએ સ્થળાંતર કરવાનો ઇનકાર કર્યો છે અને તેઓ પોતાના ઘરમાં જ રહીને પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. લોકો પોતાના પશુઓ અને ઢોર ઢાખરને છોડીને ઘર છોડવા નથી માંગતા. જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી લોકો ઘર નહીં છોડવા માટે મક્કમ છે. બીજી બાજુ કોલ્હાપુરમાં મોટા ભાગના વિસ્તારો જળમગ્ન છે. લોકોની ગાડી પાણીમાં ડૂબેલી જોવા મળે છે તો ઘર અને દુકાનમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. કોલ્હાપુરના લોકોનો આક્ષેપ છે કે અહીં રાહતની કામગીરી ધીમી ચાલી રહી છે. તો તંત્ર તરફથી જે પણ મદદ મળી રહી છે તે પૂરતી નથી. રેસ્ક્યુ કામગીરી પ્રત્યે લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. તો જોઈ રહ્યા છો આપ દ્રશ્યોમાં કે જ્યાં કોલ્હાપુરમાં નજર કરવામાં આવે ત્યાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો મહારાષ્ટ્રના મહાપુરમાં હજારો લાખો લોકો અને પશુઓ પણ પ્રભાવિત થયા છે. તો કોલ્હાપુરમાં પૂરની સ્થિતિ ભારે ગંભીર છે. કોલ્હાપુરમાં અત્યાર સુધીમાં હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો લોકોની સાથે પશુઓને પણ સલામત સ્થળે ખસેડવાનો મોટો પડકાર તંત્રની સામે ઉપસ્થિત થયો છે. કોલ્હાપુરની પંચગંગા નદી જોખમના નિશાનથી ઉપર વહી રહી છે અને પૂરની સ્થિતિને જોતા છેલ્લા 5 દિવસથી શાળા અને કોલેજમાં રજા પણ જાહેર કરવામાં આવી છે. તો પહેલા આ નજારો કોલ્હાપુરમાં 2005માં જોવા મળ્યો હતો અને ત્યારબાદ હવે જોવા મળી રહ્યો છે કે જ્યાં સમગ્ર કોલ્હાપુર બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. જે વિનાશકારી પૂર આવ્યું છે તેને જોતા લોકો તો પ્રભાવિત થઈ રહ્યા છે, પરંતુ સાથે પશુ પક્ષીઓ પણ પ્રભાવિત થઈ રહ્યા છે. તો હાલ તંત્રની સામે પણ ક્યાંક લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. કોલ્હાપુરના લોકો મક્કમ છે કે તેઓ સ્થળાંતર નહીં કરે, પાણી ઓસરવાની રાહ જોવામાં આવી રહી છે, પરંતુ આ તમામ વચ્ચે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો મહારાષ્ટ્રમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્રના અનેક તાલુકાઓમાં પૂર આવવાથી હજારો લોકો અને પશુઓ ફસાયા છે. તો 2005 બાદ મહારાષ્ટ્રમાં આ સૌથી મોટું પૂર છે. કોલ્હાપુરના પૂરનો આકાશી નજારો સામે આવ્યો અને વિડીયોમાં જોઈ શકાય છે કે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. તો પૂરમાં જાહેર સંપત્તિને મોટા પાયે નુકસાન થયું છે. અનેક લોકો સુધી હજી રાહત નથી પહોંચી અને આ સ્થિતિમાંથી બહાર નીકળતા અને કોલ્હાપુરને ફરી બેઠું કરતા હજી કેટલો સમય લાગશે તે નક્કી નથી. તો આ દ્રશ્યો ડ્રોનની મદદથી લેવામાં આવ્યા છે કે જેમાં આપ જોઈ રહ્યા છો કે કોલ્હાપુરમાં જળબંબાકારની પરિસ્થિતિ છે. જ્યાં નજર કરવામાં આવે ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, પરંતુ હજી પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રાહતની કામગીરી કે બચાવની કામગીરી નથી પહોંચી, કારણ કે પાણીનું સ્તર એટલું ઊંચું છે કે ક્યાંક ને ક્યાંક હવે તંત્ર સામે પણ એક મોટો પડકાર ઉપસ્થિત થઈ ચૂક્યો છે. ખાસ કરીને આ પૂરે જે વિનાશ સર્જ્યો છે તેમાં જાહેર મિલકતને તો નુકસાન થયું છે, પરંતુ તેની સાથે લોકોની ઘર વખરી, માલ સામાન, દુકાનો, કહી શકાય કે ઘર, આ તમામ જગ્યાઓમાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો 2005માં આ નજારો જોવા મળ્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર કોલ્હાપુરમાં આ પ્રકારની પરિસ્થિતિ. વાત કરીએ મહારાષ્ટ્રના સાંગલીની, તો સાંગલીમાં પણ પૂરની સ્થિતિ હજી ગંભીર બનેલી છે. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. એનડીઆરએફની ટીમે 2 વૃદ્ધ મહિલાઓને સલામત રીતે પૂરના પાણીમાંથી બહાર કાઢી. આ મહિલાઓ છેલ્લા 5 દિવસથી પાણીમાં ફસાયેલી હતી. એક તબક્કે તેમના જીવ પર જોખમ ઊભું થયું હતું, પરંતુ પૂરમાંથી જીવ બચ્યા બાદ અને સલામત રીતે બહાર નીકળ્યા બાદ બંને મહિલાઓ અને તેમના પરિવારજનોમાં આનંદ છવાઈ ગયો હતો. તો સાંગલીમાં વિનાશક પૂર અને ત્યારબાદના દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છે કે જ્યાં 2 વૃદ્ધ મહિલાને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવી. આ બંને વૃદ્ધ મહિલાઓ છેલ્લા 5 દિવસથી પાણીના પ્રવાહમાં ફસાયેલી હતી અને અંતે તેમના જીવ પર પણ જોખમ હતું, પરંતુ એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરીને તેમને બચાવી લીધા છે.
तो आ साथ महाराष्ट्रना मुख्य प्रधान देवेन्द्र फडणवीस सांगली पहोंच्या हता। छेल्ला पांच दिवस थी सांगली पूरना पाणीमां डूबेलू छे, त्यारे पांच दिवस बाद आखरे फडणवीस पूर असरग्रस्त सांगलीनी मुलाकाते पहोंच्या। अहीं तेमणे पूरथी बेहाल विस्तारोनी समीक्षा करी हती। सीएमए लोकोनी समस्याओ सांभळी अने रेस्क्यू करी रहेली टीमनी पण मुलाकात लीधी। जो कि पूरनी समीक्षा करवा गयेला मुख्यप्रधान देवेन्द्र फडणवीसने लोकोना रोषनुं पण भोग बनवुं पड्युं। અમુક વિસ્તારોના લોકોએ સીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। પૂરના પાંચ દિવસ વીતી ગયા બાદ સીએમએ મુલાકાત લેતા લોકો વિફર્યા હતા, તો ભારે વિરોધને પગલે અમુક વિસ્તારોની મુલાકાત ટૂંકાવીને સીએમને પરત પણ ફરવું પડ્યું હતું। તો પૂરમાં જે રીતે વિનાશ સર્જાયો તેને જોતા હવે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પહોંચ્યા હતા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે। પરંતુ પાંચ પાંચ દિવસ વીતી ગયા બાદ સીએમએ મુલાકાત લેતા તમામ વિસ્તારોમાં લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો હતો। સીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પણ લોકો જોવા મળ્યા હતા। તો જે રીતે લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા, સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, તેનાથી સીએમએ પોતાનો પ્રવાસ પણ ટૂંકાવો પડ્યો। आता मी गेलो होतो तर मला हे विचारण्यात आलं की तुम्ही बोटीत बसून तिकडे चढणार का, तर मी नाही गेलो। याचं कारण काय आहे की त्याच्याकरता एक बोट माझ्याकरता अडवायची, मी मुख्यमंत्री असल्यामुळे माझ्या सुरक्षेकरता दोन बोट अजून माझ्या बाजूला ठेवायच्या, म्हणून मी सांगितलं त्याची आवश्यकता नाही आहे। माझं काम काय आहे की इथली परिस्थिती पाहणं, इथे बैठक घेऊन त्यांना काय लागणार आहे ते समजून घेणं, आपण जे जीआर काढणार आहे ते समजून सांगणं आणि पूर्ण आढावा घेणं, ते काम मी केलं आहे। मला असं वाटतं की त्याचा प्रोटोकॉल निश्चितपणे प्रत्येकाने मदत कार्यावर इफेक्ट होणार नाही। आपण मदत कार्यात मदत कशी करू शकू एवढाच विचार केला पाहिजे, इफेक्ट होईल असं कोणी करू नये। તો કોલ્હાપુર અને સાંગલીમાં પૂરની સ્થિતિ વિકટ બન્યા બાદ હવે રાજકીય નેતાઓ એક પછી એક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચી રહ્યા છે। એનસીપીના અધ્યક્ષ શરદ પવાર અસરગ્રસ્ત વિસ્તાર એવા કરાડની મુલાકાતે પહોંચ્યા જ્યાં તેમણે લોકોની સમસ્યાઓ સાંભળી હતી। શરદ પવારનું હાલમાં જ ઓપરેશન થયું છે, જોકે તેમ છતાં તેઓ પોતાનું દર્દ ભૂલીને પૂર પીડિતોના દર્દમાં મલમ લગાવવા આવ્યા હતા। શરદ પવાર સમક્ષ લોકોએ પોતાની સમસ્યાઓ વર્ણવી હતી। પવારે જાહેરાત કરી કે એનસીપીનો દરેક ધારાસભ્ય અને સાંસદ પોતાનો એક મહિનાનો પગાર પૂર પીડિતોની મદદ માટે આપશે। તો પવારની સાથે એનસીપીના અન્ય કેટલાક નેતાઓ અને હોદ્દેદારોએ પણ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા સમયે હાજર રહ્યા હતા। તો મહારાષ્ટ્રના સિંચાઈ પ્રધાન ગિરીશ મહાજન પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જોવા મળ્યા। મહાજન શનિવારે સાંગલી પહોંચ્યા હતા કે જ્યાં તેમણે રેસ્ક્યુ ટીમ સાથે મુલાકાત કરી। ગોઠંડુ પાણીમાં રેસ્ક્યુ ટીમ કામ કરી રહી હતી અને ગિરીશ મહાજને છેવાડાના માનવી સુધી રાહત મળે તે માટે પ્રયત્ન હાથ ધર્યા હતા, જ્યાં તેઓ સૈન્યની સાથે બોટમાં પણ સવાર થયા હતા। ગિરીશ મહાજને પૂર પીડિતોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સરકાર દરેક તબક્કે લોકોની સાથે છે। તેમણે એ પણ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે પૂર જેવા સંકટના સમયમાં મહારાષ્ટ્રની ભાજપ સરકાર લોકોને દરેક તબક્કે મદદ કરવા માટે તૈયાર છે। તો સિંચાઈ પ્રધાન ગિરીશ મહાજન પહોંચ્યા હતા પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે, કે જ્યાં છેવાડાના માનવીને મળવાનો પણ તેમણે પ્રયત્ન કર્યો। સૈન્ય સાથે બોટમાં સવાર થઈને સિંચાઈ પ્રધાન લોકો સુધી પહોંચ્યા હતા અને લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ સંકટના સમયમાં મહારાષ્ટ્રની ભાજપ સરકાર તેમની સાથે છે।